આપનું નામ? મારું નામ દેવેન્દ્ર વર્મા છે. હું નરેન્દ્ર મોદી ટીમ સુરત જિલ્લા મંત્રી છું. આજની કામગીરીમાં આપની શું કામગીરી છે? આજની કામગીરીમાં એવું હતું કે આજે વડાપ્રધાન આપણા એમ જોવા જઈએ તો બિન કોંગ્રેસી સૌથી વધારે ટાઈમ રહેલા એવા વડાપ્રધાન છે, તેજસ્વી એવા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, જેમની આજે બર્થડે હતી. અને એ બર્થડે નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું કે માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક વિશે જાગૃત કરવું અને લોકોને માસ્કની આદત પડે એ બાબતે, કોરોના મહામારીની વચ્ચે જે છે કોઈ પણ જાતનો કેક કાપીને કે સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરીને કે લોકોમાં સંક્રમણ ન ફેલાય એટલે લોકોમાં જાગૃતતા બી ફેલાય, લોકોને માસ્કની આદત બી થાય, અને એ નિમિત્તે અમે આજે માસ્ક વિતરણ કર્યા છે નરેન્દ્ર મોદી ટીમ તરફથી. આનો આઈડિયા આપને કઈ રીતે આવ્યો? આની આઈડિયામાં એવું હતું કે આજે સવારે મોદી સાહેબનો બર્થડે હતો તો અમે લોકો એવું વિચારતા હતા કે બર્થડે છે તો કઈ રીતે ઉજવવામાં આવે, કેમ કે કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોનાની મહામારી વચ્ચે આપણે બર્થડે ઉજવીએ તો કઈ રીતે ઉજવીએ, સંક્રમણ બી ઘણું ફેલાઈ રહ્યું છે, સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. તો ત્યાં જ અમારા એક ખાસ મિત્ર છે, ચર્ચાપત્રી છે, જેમનું નામ છે અબ્બાસભાઈ કોકાવાલા. જે અબ્બાસભાઈ કોકાવાલા અમારી સાથે બેઠા છે અને અબ્બાસભાઈ કોકાવાલાએ એમ વિચારમાં એમ કીધું કે સાથે બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણે કદાચ માસ્ક વિતરણ કરીએ તો કેવું રહેશે. પછી નરેન્દ્ર મોદી ટીમ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો અને લોકોને માસ્ક વિતરણ કરાવવામાં આવ્યા.